હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ઘરે બેઠા જ એક એવું ફેશિયલ શીખવાડવાનો છું કે જે તમે ઘરમાં કરી શકો છો અને ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ કરી શકો છો. અને મોટામાં મોટો ફાયદો એ છે કે તમે બજારમાં જઈ અને પાર્લરમાં 500, 1000, 5000 કે 10000 રૂપિયાના ફેશિયલો કરાવો છો ને, તેનાથી પણ ખૂબ સારો નિખાર આવી જશે. અને મોટો ફાયદો એ છે કે આ નિખાર છે ને એ કાયમી હશે. જી હા મિત્રો, કારણ કે જે તમે પાર્લરમાં ફેશિયલ કરાવો છો તેનો નુકસાન એ છે કે થોડા દિવસ તો ચહેરો સરસ શાઇનિંગ કરે છે, સરસ ચમકે છે, પણ પછી તો પછી તમારો ચહેરો ડલ બનવા લાગે છે. માટે ફરીથી ફેશિયલની જરૂર પડે છે. પણ આ ફેશિયલ તમે ઘરે જ કરી શકો છો. ગમે તેટલી વાર કરશો તમારા ચહેરાને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય, કારણ કે બધી જ વસ્તુઓ ઘરમાં ઉપલબ્ધ છે અને કોઈ કેમિકલવાળી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, આ ફેશિયલ છે તેને 4 વિભાગમાં વહેંચી દીધું છે. અને સૌથી અગત્યની વાત મિત્રો કહું તો આ ફેશિયલ કરતા સમયે તમારો 20-25 મિનિટનો સમય લેવાશે, પણ એ પછી જે ચહેરા પર ચમક આવશે ને એ જોતા જ બનશે. ચાલો શરૂ કરીએ. પહેલા સ્ટેપમાં શું કરવાનું છે સૌથી પહેલાં એ જણાવી દો. સ્ટેપ નંબર 1, મિત્રો, સૌથી પહેલાં તમારે લોકોએ 3-4 ચમચી, યાદ રહે 3-4 ચમચી જેટલું ગાયનું કાચું દૂધ લેવાનું છે. જો ગાયનું હોય ન હોય તો ભેંસનું પણ ચાલશે, પણ કાચું દૂધ લેવાનું છે. આ કાચું દૂધ 3-4 ચમચી જેટલું લઈ અને તેમની અંદર આપણે લોકોએ લગભગ 1/2 ચમચી જેટલી, જી હા મિત્રો, 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે. મિશ્રણને બરાબર રીતે ચમચી વડે હલાવી લો અને એક કોટનનું પૂમડું એટલે કે રૂનું પૂમડું લઈ અને તેમાં બરાબર બોળી અને સમગ્ર ચહેરાને આપણે તેના વડે સાફ કરી લેવાનો છે. એનાથી ફાયદો એ થશે, કારણ કે બહુ જૂના સમયથી એવું કહેવાય છે કે દૂધ છે તે સ્કિનને ચોખ્ખી કરવાનું કાર્ય કરે છે, ત્વચાને શુદ્ધ કરે છે, ચોખ્ખી કરે છે. માટે પહેલું સ્ટેપ અહીંયા ચહેરાને સાફ કરવા માટેનું લીધું છે. હવે વિભાગ આવે છે 2, પગલું બીજું, સ્ટેપ નંબર 2, જેમાં શું કરવાનું છે તો એ આપણે જણાવી દઉં. સૌથી પહેલાં તો અહીં હવે સ્ક્રબ કરવાનું છે. તો સ્ક્રબ બનાવવા માટે આપણે લોકોને જરૂર પડશે કોફી પાવડરની. કોફી છે તે આપણા બધાના ઘરમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. હવે આ સ્ટેપ 2માં કોફી પાવડરની સાથે સાથે લગભગ 1.5 ચમચી જેટલો કોફી પાવડર લઈ લો અને તેમાં 1/2-1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરી દો. જો આખી ખાંડ લેશો તો પણ ચાલશે, અથવા ખાંડને થોડી દળી લો કે જેથી કરીને તે થોડી કરકરી થઈ જાય. યાદ રહે સાવ પાવડર નથી બનાવી દેવાનો, થોડી કરકરી રહે એવી રાખજો. હવે બંને વસ્તુઓને એક હાથમાં લઈ તેમાં થોડું ગુલાબજળ ઉમેરવાનું છે. ગુલાબજળ ખૂબ સહેલું છે. ગુલાબની પાંખડીઓને ઘરમાં સૂકવી દો અને પાણીમાં પલળેલી રહેવા દો 3-4 દિવસ, અને જે પાણી તૈયાર થશે ને ગુલાબજળ છે. જો ઘરે બનાવવું હોય તો બજારમાં પણ ખૂબ જ સસ્તી કિંમતમાં નેચરલ ગુલાબજળ સરળતાથી મળી રહે છે. તો 2 ચમચી જેટલું ગુલાબજળ ઉમેરી દો તેમાં અને તે સ્ક્રબને હાથમાં આ રીતે આપણે પહેલાં તો મિક્સ કરવાનું છે અને પછી સમગ્ર ચહેરા પર આ રીતે તેને લગાવી દેવાનું છે. આ રીતે લગાવી દીધા બાદ હળવા હાથે, હવે આપણે આખા હાથમાં લાગેલું જ હશે સ્ક્રબ, તેનાથી હળવા હાથે સમગ્ર ચહેરાને લગભગ 1 મિનિટ સુધી મસાજ આપવાની છે. યાદ રહે પહેલાં 3 તબક્કા જે આપણે કરીએ છીએ ને એ બધા માટે સુકાવાનો સમય છે 3-4 મિનિટનો છે. 4-1 મિનિટ સુધી તમારે મિશ્રણ લગાવ્યા બાદ સુકાવા દેવાનું છે. જો તમે વધુ સુકાવા દો તો એ તમારી ઈચ્છા અનુસાર છે, એમાં કોઈ નુકસાન નથી. વધીને 5-7 મિનિટ સુધી, 7 મિનિટ બાદ તો ચહેરો ધોઈ લેજો. આ રીતે લગાવી દો. ત્યારબાદ મેં તમને કહ્યું એ પ્રમાણે 3-4 મિનિટ વેઇટ કરો, રાહ જુઓ, વાટ જુઓ. હવે તમારા ચહેરાને સામાન્ય પાણી વડે ધોઈ લો. ધીમે ધીમે તમારા ચહેરા પર જે ચમક આવવા લાગશે ને એ ચમક આવવાની શરૂઆત હવે થઈ ગઈ હશે. તમને ચહેરામાં ફેરફાર થવા લાગશે, કારણ કે સ્ક્રબિંગ કરશો એટલે શું થશે તો ચહેરા પર ચોટેલા જે રજકણો હશે, ધૂળના કણો હશે, સૂર્યના તડકાના લીધે આવેલી કાળાશ છે એ બધું દૂર થવા લાગશે. ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધી જશે, લોહીનું પરિભ્રમણ વધી જશે અને તેના પરિણામે ચહેરાનું શાઇનિંગ છે એ આવવા લાગશે, ચહેરાની ચમક વધવા લાગશે. હવે આવી જઈએ સ્ટેપ નંબર 3, ત્રીજા પગલા પર. એમાં શું કરવાનું છે તો 2 બટેટા લઈ તેના બારીક ટુકડાઓ કરી લેવાના છે. બટેટામાં ઉપલબ્ધ હાજર સ્ટાર્ચ છે તે ચહેરાની સુંદરતા વધારવા માટે ખૂબ મહત્વનો છે. હવે તેના બારીક ટુકડાઓ કરી મિક્સરમાં એકદમ પીસી લેવાના છે અને તેની પેસ્ટને એક કપડામાં અથવા ગરણીમાં લઈ અને એકદમ નીચોવી લેવાની છે. નીચોવી લેશો એટલે નીચે તમારી પાસે સરસ મજાનું બટેટાનું જ્યુસ આવી જશે. ભલે વધારે બન્યું ચિંતા ન કરતા.
એમાંથી 3 થી 4 ચમચી બટેટાનું જ્યુસ લઈ લેવાનું છે. હવે શું કરવાનું છે? તો હવે એમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દો. ચોખાનો લોટ છે એ પણ તમારી સુંદરતામાં વધારો કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દો. ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચી જેટલું દહીં ઉમેરી દો, થોડું મિશ્રણ પાતળું બનાવવા માટે. હવે સરસ મજાની પેસ્ટ ક્રીમ ટ્યુબ જેવું તૈયાર થઈ ગયું હશે. આ ક્રીમને સમગ્ર ચહેરા પર આ રીતે લગાવી લેવાની છે. 1-2 મિનિટ હળવા હાથે મસાજ આપી 4-5 કે 7-1 મિનિટ સુધી તેને સુકાવા દો કે જેથી કરીને તે પોતાનું પૂરતું કામ કરી શકે. આખા ચહેરા પર લગાવી દીધા બાદ શાંતિથી સુકાવા દો. બેસો ઠંડા પવનમાં, હવામાં, ખુલ્લામાં, અને ત્યારબાદ 7-1 મિનિટ બાદ સામાન્ય પાણી વડે બરાબર રીતે ચહેરો સાફ કરી લો, ચહેરાને ધોઈ લો. હવે આવે છે અંતિમ સ્ટેપ, 4th સ્ટેપ, કે જેમાં શું કરવાનું છે? તો તેમાં આમાંથી જે વધેલો બટેટાનો રસ હતો ને એ લેવાનો છે. તેમાંથી લગભગ 3 થી 4 ચમચી બટેટાનો રસ, 2 થી 3 ચમચી આ જ રીતે આપણે ટમેટાનો રસ લેવાનો છે. 2 થી 3 ચમચી જેટલો ટમેટાનો રસ, બંને રસને મિશ્ર કરી દો. હવે તેમાં 1 થી 2 ચમચી ચણાનો લોટ, અને સાથે સાથે તેમાં ઉમેરવાની છે લગભગ 1/2 ચમચી જેટલી હળદર. બધી વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને આખા ચહેરા પર સરસ મજાની લગાવી દો. 1-2 મિનિટ સુધી હળવા હાથે મસાજ આપો. અને ત્યારબાદ હવે શું કરવાનું છે? તો 7 થી 8 મિનિટ બાદ, જો શક્ય હોય તો આ છેલ્લો તબક્કો છે, તેને 10 મિનિટ લાગેલું રહેવા દેજો. અને ત્યારબાદ ઠંડા પાણી, સામાન્ય પાણી વડે ચહેરાને એકદમ ધોઈ લો. 4 સ્ટેપ પૂરા કરશો ને તો તમારા મોઢામાંથી નીકળી જશે વાહ, કમાલ થઈ ગયો. જી હા મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારા ચહેરાની કંઈક શકલ જ ઓર હશે એમ કહી શકાય ને. કારણ કે બધી જે કચરો મેલ હતો, કાળાશ હતી, બધી દૂર થઈ જશે અને ચહેરો છે તે એકદમ ગુલાબના ફૂલની જેમ ચમકવા લાગશે. જી હા મિત્રો, અને આ ફેશિયલનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે લોકો આ ફેશિયલને દર અઠવાડિયે પણ કરી શકો છો. અને ખર્ચ કેટલો થશે? તો લગભગ વધીને 20-25 રૂપિયાનો, કે એ પણ જો ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ નહીં હોય ને તો. બાકી તો 0. જી હા મિત્રો, 0 રૂપિસમાં આ ફેશિયલ તમે ઘરે બેઠા જ કરી શકો છો. કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. મોટામાં મોટો ફાયદો એ છે, દર અઠવાડિયે કરી શકો છો. માત્ર 20-25 મિનિટ તમારે પોતાના માટે આપવાની છે. અને કોઈ પણ પ્રસંગમાં જશો ને, તમારા ચહેરા પરથી કોઈની નજર હટશે જ નહીં, ગેરંટી સાથે કહું છું. તો મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક, કારણ કે તમારું એક લાઈક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં આવા અન્ય વિડીયો મેળવવા માટે. અને આપને પણ કોઈ હેલ્થ સંબંધિત, બ્યુટી સંબંધિત, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય ને તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.